એરંડાના વધતા ભાવને લઈને વેપારીઓમાં છે રોષની લાગણી. મહેસાણા એપીએમસીમાં વેપારીઓએ હડતાળ પાડીને વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓનો આક્ષેપ છે કે સટ્ટા બજારને કારણે એરંડાના ભાવમાં ઘટાડો થયો છે. તેમણે આ સમગ્ર મામલે કાર્યવાહીની માંગ કરી, સાથે ચીમકી ઉચ્ચારી કે સમગ્ર મામલાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાળ યથાવત રાખશે. એપીએમસીની અંદર એરંડાળના ઘટતા ભાવ અને તેને લઈને વેપારીઓનો આ વિરોધ છે અને તેઓ સતત વિરોધ કરી રહ્યા છે, કારણ કે સટ્ટા બજારના કારણે ભાવમાં ઘટાડો થયો છે અને તેને જ કારણે વેપારીઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે જ્યાં સુધી આ સમગ્ર મામલે કોઈ યોગ્ય સમાધાન ન થાય, નિરાકરણ ન આવે ત્યાં સુધી તેઓ હડતાળ યથાવત રાખશે. તો એપીએમસીની અંદર અત્યારે એરંડાના ભાવ સદંતર ઘટી ચૂક્યા છે અને તેને જ કારણે નુકસાનીનો વારો આવ્યો છે. આજ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે મહેસાણાથી સંવાદદાતા મનીષ મિસ્ત્રી. મનીષ, આખરે આ સમગ્ર મામલે નિરાકરણનો કોઈ માર્ગ દેખાઈ રહ્યો છે ખરો? થોડા સમય પહેલા ઊંઝા એપીએમસીના ચેરમેન દ્વારા પણ તેબી અને મુખ્યમંત્રી બંનેને લિખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે એરંડાના જે પ્રમાણે કૃત્રિમ ભાવ વધી રહ્યા છે, જે સટ્ટાખોરો દ્વારા આ પ્રકારે કામ કરવામાં આવી રહ્યું છે, તેના વિરુદ્ધ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાના નથી. ત્યારે મહેસાણા એપીએમસીએ પણ આ એરંડાના ભાવ ઘટાડા મુદ્દે હડતાળ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. એમને જણાવ્યું છે કે સટ્ટા બજારના કારણે જે ભાવ ઘટાડો થઈ રહ્યો છે તેના કારણે વેપારીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોને પણ માલ ભરી રાખવાનો જે એરંડાનો પાક છે એ ભરી રાખવાનો વારો આવ્યો છે, તેના કારણે એમને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જે 1100નો ભાવ હતો તે 150 થી 200 રૂપિયાથી પણ ઓછો ગગડી અને 800 થી 900 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે સેબી અને સરકાર દ્વારા આ મુદ્દે નક્કર પગલાં લેવામાં આવે તેવી વેપારીઓ અને ખેડૂતો માંગ કરી રહ્યા છે. આભાર મનીષ. તો